જામનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગત એક વર્ષમાં 33 કરોડથી વધુની આવક રળી છે અને દરોડાઓ પાડી 4.5 કરોડ દંડરૂપે વસૂલ્યા છે. જે કામગીરી પ્રશંસનીય છે ત્યારે આ વિભાગમાં માત્ર 3 જ વ્યક્તિઓનો સ્ટાફ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. સરકારને કરોડોની આવક કરી આપતા ખનીજ વિભાગ સામે માફિયાઓ સામે ઝઝૂમવાનો પણ પડકાર હોય છે ત્યારે આ વિભાગમાં પૂરતો સ્ટાફ કેમ નથી એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. ભૂસ્તર શાસ્ત્રી દ્વારા વિભાગના છેલ્લા એક વર્ષની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો છે. સુભાષ જોશી, ભૂસ્તર શાસ્ત્રી, જામનગર. જામનગર જિલ્લામાં કુદરતે આપણને લાઇમસ્ટોન, બ્લેક ટ્રેપ, રેતી અને ચોક જેવા ખનીજો આપેલા છે. તેની 415 જેટલી લીઝો આવેલી છે અને એ લીઝોમાંથી અત્યારે અંદાજે 203 જેટલી લીઝો કોઈ કારણસર બંધ છે, ઉત્પાદન એમાં થતું નથી. પણ જે ચાલુ લીઝો છે તેમાંથી આપણે ચાલુ વર્ષે 33 કરોડ 33 લાખ જેટલી માતબર આવક ઊભી કરી છે, જે ગત વર્ષની 28 કરોડ 75 લાખની સરખામણીમાં 5 કરોડનો વધારો થયો છે. અમારી કચેરીમાં માત્ર 3 જેટલો સ્ટાફ હોવા છતાં આખા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ખનીજ ચોરી કરતા વાહનો અને કેટલીક જગ્યાએ ખનીજ ખોદકામ થતું હોય તો તેની ફરિયાદોને ત્વરિત એટેન્ડ કરવામાં આવે છે અને ચાલુ વર્ષે 261 જેટલા ખનીજ ચોરીના કેસો શોધી કાઢીને 405 લાખ જેટલી માતબર દંડની રકમની વસૂલાત કરી છે. ખાણ ખનીજ ખાતાનો જિલ્લાના વિકાસમાં પણ મહત્વનો ફાળો રહેલો છે, એટલે રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબ રેતી, કંકર અને ગ્રાવેલની આવકમાંથી 95% જેટલી આવક આપણે જિલ્લા પંચાયતને ફાળવી દેવામાં આવે છે અને એ જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં લીઝ ધારકો પાસેથી આપણે રોયલ્ટી ઉપરાંત 10% વધારાની રકમ એકઠી કરીએ છીએ અને આવી રકમમાંથી ખાણ પ્રભાવિત ગામોમાં આપણે વિકાસના કામો હાથ ધરીએ છીએ. આમ ખાણ ખનીજ ખાતું સરકારશ્રીને રોયલ્ટીની આવક તો રડે જ છે, ખનીજ ચોરીમાંથી પણ આપણે આવક ડંકી આવક મેળવીએ છીએ, પણ સાથે સાથે આવી આવકમાંથી આપણે વિકાસના કામો પણ કરીએ છીએ. કાલાવડ એપીએમસીની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નવા રાજકીય સમીકરણો પણ રચાઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મુકેશભાઈ સાવલિયાએ કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ખેસ ધારણ કરી ભાજપ પ્રવેશ કર્યો છે. બીજી ચૂંટણીમાં ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ભાજપની પેનલમાં જમનભાઈ પોપટભાઈ તારપરા અને મૌલિકભાઈ દિલીપભાઈ નથવાણી બિનહરીફ નિમાયા છે. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ચૂંટણી 28/4/2023 રોજ યોજાવાની છે. એમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી અમારા સીઆર પાટીલ સાહેબ દ્વારા ભારતીય જનતા પાર્ટીની પેનલ જાહેર કરેલ છે. કુલ 16 સભ્ય આ એપીએમસીની ચૂંટણી છે. એમાં 10 સભ્ય ખેતી વિભાગમાંથી છે, 4 વેપાર વિભાગમાંથી અને 2 સંઘ સહકાર વેપારી વિભાગમાંથી છે. એટલે આ કુલ મળીને 16 સભ્યો આ ચૂંટણી લડવાના છે. 16 સભ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરીકે અમારે ભારતીય જનતા પાર્ટીની પેનલો બનાવીને આજે લડી રહી છે. એમાં આજે 2 ખેત વિભાગ, એમાંથી આજે ખરીદ વેચાણ સહકારી મંડળી જે 2 સીટ હતી એ 2 સીટો આજે બિનહરીફ થઈ છે. ભાઈશ્રી જમનભાઈ તારપરા અને મૌલિકભાઈ નથવાણી એ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો આજે બિનહરીફ જાહેર થયેલા છે, એનો આજે અમને આનંદ છે. ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ પછી થયેલા નરોડા હત્યાકાંડ પ્રકરણમાં આજે કોર્ટે પૂર્વ મંત્રી માયાબેન કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત 69 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગઈકાલે લાલપુર તાલુકાના મેઘપર, પડાણા, કાનાલુસ તેમજ આસપાસની લેબર કોલોની વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કુંભળી વયના બાળકોને તમાકુનું વેચાણ કરવા સંબંધિત જાહેર ચેતવણીના બોર્ડ નહીં લગાવનારા કુલ 12 વેપારીઓ સામે તેમજ શૈક્ષણિક સંસ્થાનો, હોસ્પિટલ સહિતના પ્રતિબંધિત 100 મીટરના વિસ્તારમાં તમાકુનું વેચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 8 વિક્રેતાઓ મળી કુલ 39 વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.